પાછળ વળો પાછળ વળો પાછળ વળો એકવાર બધા જુઓ એમના ટી શર્ટ પર શું લખ્યું છે એ હા તમારે ત્યાંથી શરૂ કરવાનું છે એ ઝેડથી શરૂ ન કરો એ બસ એથી શરૂ કરો એ એટલે કે શરૂઆત ખરું ને તો તમારે ક્યાંથી શરૂ કરવું શું એ ભાગલાઓમાં થાય છે તમારે ક્યાંથી શરૂ કરવું અવારનવાર કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં છો ત્યાંથી શરૂ કરો તમે ક્યાંય બીજેથી શરૂ નહીં કરી શકો ક્યાંયથી પણ શરૂ ન કરો શરૂ કરવા જેવું કંઈ છે જ નહીં ઘણા સમય પહેલાં એ શરૂ થઈ ચૂક્યું છે તમે ફક્ત ઝડપ વધારી રહ્યા છો તમે એને શરૂ ન કરો એ પહેલેથી ચાલુ જ છે તમારે વિકાસની લાલસા ચાલુ જ છે ખરું ને તમને કદાચ વધુ પૈસો જોઈએ છે પણ એ તમારી ગેરસમજ છે પણ ખરેખર તમે કંઈક વધુ થવા ઈચ્છો છો એ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે ભટકેલી પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે તમે શક્તિશાળી થવા ઈચ્છો છો પૈસા બનાવવા માગો છો જ્ઞાન મેળવવા માગો છો તમે પ્રેમ ઈચ્છો છો સુખ ઈચ્છો છો આ બધી જ આધ્યાત્મિક પ્રક્રિયાઓ છે પણ ખોટી દિશામાં બસ એટલું જ અજાણતામાં થયેલી તમે અજાણતામાં એક આધ્યાત્મિક પ્રક્રિયા કરી રહ્યા છો તમે જો અજાણતામાં કંઈક કરશો તો ડગલેને પગલે તમે તરફડિયા મારશો કદાચ ખરું ને તમે ચાલી રહ્યા છો અને હું તમને એમ કહું કે આંખ બંધ કરીને ઘર સુધી ડ્રાઈવ કરીને જાઓ પાર્કિંગમાંથી બહાર આવતા પહેલાં જ તમે ઘણા હેરાન થઈ જશો ખરું ને તો હવે ક્યાંયથી શરૂ કરવાનો પ્રયત્ન ન કરો વધુ ને વધુ સચેત બનો જેમ જેમ તમે સચેત બનતા જશો સ્વાભાવિક રીતે જ એ માર્ગ દેખાતો જશે સચેત હોવું જાગૃત હોવું એનો અર્થ એ છે જાગૃત થવાનો પ્રયત્ન કરશો તો તમે નહીં થઈ શકો લોકો હંમેશા માનસિક સતર્કતાને જાગૃતતા સમજી લે છે માનસિક સતર્કતા એ તમારી ટકી રહેવા માટેની સક્ષમતાને વધારશે તમે સારી રીતે ટકી રહેશો માનસિક સતર્કતાથી પણ એ જાગૃતતા નથી જાગૃતતા એ અત્યારે તમે સૌ અહીંયા છો તમે જાણો છો કે તમે અહીં છો એ સતર્કતા છે તમે સતર્ક છો તેથી જ તમને ખબર છે કે તમે અહીં છો બાકી તમને ના ખબર હોત ધારો કે તમને નથી ખબર કે તમે અહીં છો અને કોઈ તમને ખબર પડી જશે તો માની કોઈ મરી ગયું છે એક ચીમટી ભરો કોઈ જાગૃતતા નહીં કોઈ સૂઈ ગયું છે હવે ચીમટી ભરો તરત જ જાગશે હવે તમને ચીમટી ભરવાની જરૂર નથી તમે અહીં જ છો તો હું એમ કહી રહ્યો છું કે તમારી જાગૃતતા વિભિન્ન સ્તરોમાં આવી રહી છે તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે દિવસના અલગ અલગ ભાગમાં તમારી જાગૃતતાના સ્તર અલગ હોય છે તો તેને વધારી શકાય ટકી રહેવા માટે જે જોઈએ છે તે કુદરતી રીતે થાય છે ખરેખર તો ટકી રહેવા માટે પણ દરેક વ્યક્તિની સતર્કતા એક સરખી નથી હોતી હવે તમે ગાડી ચલાવી રહ્યા છો દરેક વ્યક્તિની સતર્કતાનું સ્તર પણ એક સરખું નથી હોતું એ ટકી રહેવાની પ્રક્રિયા છે પરંતુ દરેકની સતર્કતા એક સરખી નથી હોતી તો ટકી રહેવાની પ્રક્રિયામાં પણ દરેક વ્યક્તિની સતર્કતા એક સરખી નથી હોતી અને તેને વધારી શકાય છે તમે આ સતર્કતા જો સતત વધારતા જશો તો એક એવો મુકામ આવશે કે તેનો સંબંધ ફક્ત જીવનમાં ટકી રહેવા જેટલો મર્યાદિત નહીં રહે એવી વસ્તુઓ કે જે જીવનના ગુજરાન માટે જરૂરી નથી તે પણ તમારી જાગૃકતામાં આવશે જ્યારે એ વસ્તુ તમારી જાગૃકતામાં આવે જે તમારા જીવનના ગુજરાન માટે જરૂરી નથી તો નિશ્ચિતપણે એ ભૌતિકથી ઉપરનો પાસો છે તો જ્યારે તમારા જીવંત અનુભવમાં આવી જાય તો બસ તમે ચાલુ છો ઘણી સરળતાથી એ સાત દિવસોમાં અમે તમારી સાથે જે કર્યું એ એ હતું કે ધીરે ધીરે તમને એ રીતે સમેટી લેવામાં આવ્યા કે તમારી જાગૃતતા વધતી ગઈ અચાનક પાંચ છ દિવસ પછી તમે જાણે કે એ પછી જો તમે અભ્યાસ ચાલુ રાખશો તો તમે ધીરે ધીરે વધુ જાગૃત થશો અથવા પછી તમે ફરી પાછા મંદ પડી જશો શું તમે ધ્યાન આપ્યું છે જ્યારે તમારો અભ્યાસ સતત ચાલુ હોય છે ત્યારે જાગૃતતા કેવી હોય છે અને જ્યારે તમે છોડી દો છો તો વોલ્ટેજ ધીરે ધીરે નીચે આવી જાય છે વોલ્ટેજ ઓછો થઈ જાય છે તો લાઇટ ઓછી થઈ જાય છે લાઇટ ઓછી થઈ જાય છે તો ઘણું ઓછું દેખાય છે અને જ્યારે વોલ્ટેજ વધુ હોય છે તો પ્રકાશ એકદમ ચમકદાર બને છે અને તમે બધું જોઈ શકો છો આ જાગૃતતા છે તો તમે તમારી જાગૃતતા કે ચેતના કે આધ્યાત્મિક વિકાસ પર ધ્યાન ન આપો તમે તમારું વોલ્ટેજ વધારો બસ તમે તમારી ઉર્જાનું સ્તર ઊંચું રાખો જેટલું શક્ય હોય એટલું અને જ્યારે ઉર્જા ઉપર હોય છે ત્યારે તમે કોઈક વસ્તુ સાથે ગૂંચવાઈ શકો છો તો એ સુનિશ્ચિત કરો કે તમે ગૂંચવાઓ નહીં જુઓ એક કિશોરમાં ખૂબ વધુ ઉર્જા હોય છે બીજા લોકો કરતાં પણ તે કાંઈ મુશ્કેલીમાં મુકાય છે કારણ કે તેનામાં ઉર્જા છે પણ સ્થિરતા નથી તો ઉર્જાવાન હોવું અને સ્થિરતાને કાયમ રાખવી તમે જો આ બંને વસ્તુ કરી શકો તો બાકીનું બધું આપોઆપ થઈ જશે કંઈ કરવાની જરૂર નથી બસ બેસીને આનંદ માણો